કોરોના વાયરસ સામે લડત આપવા માટે સરકારી ડોક્ટરો ખડે પગે ઉભા રહે છે, પરંતુ પ્રાઇવેટ ડોક્ટરો અદૃશ્ય થયા છે. સમગ્ર દેશ અને દુનિયા કોરોનાગ્રસ્ત થયો છે અને સાવચેતીના પગલા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને આરોગ્ય સચિવ દ્વારા વારંવાર સૂચનાઓ આપવામાં આવે છે. તમામ કર્મચારીઓ રાત દિવસ પોતાના જીવની પરવા કર્યા વગર સેવા આપે છે, તેમાં ખાસ કરીને સરકારી ડોક્ટરો. ત્યારે પ્રાઇવેટ ડોક્ટરો લોકડાઉનમાં 2 કલાક પણ દેખાતા નથી, તે બાબત આજે કલેક્ટર દ્વારા મીટિંગ મળી હતી. આજે કેટલાક સેવાભાવી ડોક્ટરો આવ્યા હતા, પરંતુ હજુ કેટલાક પ્રાઇવેટ ડોક્ટરો આરામમાં હોય તેવું લાગી રહ્યું છે. સમગ્ર દેશમાં લોકડાઉન છે ત્યારે આજે તમામ સરકારી ડોક્ટરથી માંડીને તમામ અધિકારીઓ, પોલીસ તંત્ર અને પ્રશાસન રાત દિવસ સેવા કરી રહ્યું છે. તેવા સંજોગોમાં ભાવનગરના પ્રાઇવેટ ડોક્ટરો જાણે પોતાના ફાર્મ હાઉસમાં અથવા કોઈ અજ્ઞાતવાસે ગુમ થઈ ગયા હોય તેવું લાગે છે. આપ જુઓ છો કે ભાવનગરની તમામ ડોક્ટરો પ્રાઇવેટ જે તગડી ફી લેતા અને દવાના નામે દવાની કંપની પાસેથી મહિને લાખ લાખ રૂપિયાનો દવા લખી લેતા હોય, એનો ચેક પણ લેતા હોય કમિશન સ્વરૂપે, આવા ડોક્ટરો આજે આવા કપરા સંજોગોમાં કોઈને નાની મોટી બીમારી હોય તો તેવા સંજોગોમાં પણ ઓપીડી બા ચાલુ નથી. આ ખરેખર દુઃખદ છે. ખરેખર ડોક્ટરને ભગવાનનો અવતાર ગણવામાં આવે છે, પરંતુ કોઈ ડોક્ટરો પોતાની માનવતા તમામ ભૂલી ગયા હોય એવું લાગે કેવું અતિશયોક્તિ નથી. આપણે ડોક્ટરોને ભગવાનનું સ્વરૂપ ગણીએ છીએ, પરંતુ ભગવાનનું મંદિર પણ આજે બંધ છે અને ભગવાનનું સ્વરૂપ ગણાતા કેટલાક ડોક્ટરો અદૃશ્ય થયા છે. ભાવનગર જિલ્લામાં તાલુકા પ્લેસ ઉપર અને ભાવનગર શહેરમાં તમામ જગ્યાએ ડોક્ટરો જેને અજ્ઞાતવાસમાં આવી ગયા હોય આ લોકડાઉનમાં ખરેખર પોતાની સામાજિક ભરત ચૂકી અને પોતે ખરેખર સામાન્ય નાની મોટી ઓપીડી આજે કોઈપણ લોકોને ઘરે બીમારી હોય તો તેને માટે મદદરૂપ થવાને બદલે જે લોકો ડોક્ટરોને ભગવાનનો અવતાર ગણે છે, પરંતુ જે રીતે ભગવાનના મંદિરો બંધ થઈ ગયા છે એ જ રીતે આ ભગવાને જાણે ગુમ થઈ ગયા હોય તેવું કહેવું અતિશયોક્તિ નથી. બધા વયા ગયા છે તો કે 31 તારીખ લગી તમે આવતા નહીં. મારે ખુદને તકલીફ હતી અને મેં ફોન કર્યો જીલન મહેતાના હોસ્પિટલમાં, તો કીધું કે સાહેબ તમે હમણાં 31 તારીખ લગી ફોન કરીને આવજો, જો આવો ને તો આવો. મેં કીધું નાની મોટી તકલીફ છે અને આ તકલીફ વધે નહીં એટલે હું સારવાર દવા લઈ લઉં તો આ જેથી કરીને તકલીફ ન થાય, તો કે ડોક્ટર હાજર નથી અને જ્યારે તમે આવો ત્યારે કોલ કરીને આવજો. 31 માર્ચ આવો તોય કોલ કરીને આવજો. અમર્યાદિત સુધી દવાખાનું બંધ છે એમ કહેવામાં આવેલું છે, તો હવે જવું ક્યાં? અમારે કદાચ નાની મોટી તકલીફ થાય તો જવું ક્યાં? આજે કેટલાક ડોક્ટર પોતાની સામાજિક સેવા ચૂકતા નથી અને તેમાં કિશોર સોલંકી, ડોક્ટર મહાવીરસિંહ જાડેજા સહિત બીજા અન્ય ડોક્ટરો દિવસમાં 2 થી 3 કલાક ઓપીડીમાં સેવા આપે છે. ડોક્ટર મહાવીરસિંહ દ્વારા તેમની પણ કેટલીક સમસ્યા અને મુશ્કેલીઓ છે તેના વિશે જણાવ્યું. ડોક્ટરોને ભગવાનનું સ્વરૂપ સમજવામાં આવે છે ત્યારે હાલના કપરા સંજોગોમાં કેટલાક ડોક્ટરો તમારી જેમ ઓપીડી ચાલુ રાખે છે 1 કલાક 2 કલાક, પરંતુ વધારાના 80% જેટલા ડોક્ટરો પોતે આજે એક લોકડાઉનમાં નથી, તો એ બાબત આપ શું કહો છો? એટલે એમાં એવું છે, ડોક્ટરોને તો તૈયારી હોય છે પણ મેઇન પ્રોબ્લેમ એ થાય છે, એક તો એટલો બધો હાવ ઊભો કરી દેવામાં આવ્યો છે અને ડૉક્ટર ઉપર ક્લેમ કરવામાં આવે છે. કદાચ કોઈને અકસ્માતે અમારે તો ધ્યાનમાં હોય નહીં અને ક્યાંથી એનું થાય વાયરલ, તો એમાં છેલ્લે ડૉક્ટરને વિક્ટિમ બનાવવામાં આવે છે કે આ ડૉક્ટરના હિસાબે 200 માણસોને ફેલાણો એમ. અને એવું અમુક જગ્યાએ ભીલવાડામાં ને ત્યાં ડૉક્ટર ઉપર કેસ પણ થયેલા છે કે ડૉક્ટરની બેદરકારીના હિસાબે આ થયું, એટલે એક થોડોક એ બીક છે લોકોને, ડૉક્ટરોને. અને બીજું સ્ટાફનો બહુ પ્રોબ્લેમ છે, સ્ટાફને ક્યાંયથી આવવા નથી દેતા કોઈ હિસાબે. આજે મારે આટલા હું અઠવાડિયાથી ચલાવું છું, 11 થી 1 ચલાવું છું અને બધા ઇમરજન્સી પેશન્ટોને જોઈ લઉં છું, એટલે પહેલા દિવસથી જ મેં ચાલુ રાખ્યું છે.
સાંજે બંધ કર્યું છે એટલા માટે કે બિનજરૂરી દર્દીઓ ના આવે, જરૂર હોય એ લોકો જ આવે. આજે પહેલી વખત અમારે સ્ટાફ પરાણે આવ્યો એમ, કે જ્યારે અમે એને ઘરેથી લઈ આવે મૂકી જઈશું એવી ખાતરી આપી ત્યારે આવ્યો, એટલે એ મોટો પ્રોબ્લેમ છે. ત્રીજો પ્રોબ્લેમ એ છે કે ડૉક્ટરને પોતાના રક્ષણ માટે કશું નથી, બરાબર, કે સેનિટાઇઝથી અમે હાથ ધોઈએ છીએ, બારે દર્દીઓને હાથ જોવડાવીએ છીએ, દર્દીઓ માટે જુદા જુદા ડિસ્ટન્સે કુંડાળા કર્યા છે બેસવા માટે, ત્યાં જ બેસાડીએ છીએ, એ બધું ધ્યાન રાખવા છતાં ડૉક્ટરને પોતાનું પ્રોટેક્શન નથી, બરાબર, કે જે આઈડિયલી માસ્ક હોવા જોઈએ એ માસ્ક આપણી પાસે છે નહીં, બરાબર, પૂરતી સગવડ નથી. ઇવન અમુક ડ્રેસ, ધારો કે અમારે બાયોમેડિકલ વેસ્ટ હોય અત્યારે, તો બાયોમેડિકલ વેસ્ટ કલેક્ટ કરવા માટે મોકલવા માટે અમુક પ્રકારના જે પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ કહેવાય, પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ, એ આપણે ત્યાં છે નહીં, અછત છે, ક્યાંય મળતા નથી. આજે પણ પ્રાઇવેટ ડોક્ટરો માટે ગાઈડલાઈન રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ આપેલ છે અને તેઓએ ઓપીડી સેવા ચાલુ કરવા અનુરોધ કર્યો છે. જેને ભગવાનનું સ્વરૂપ આપવામાં આવ્યું છે એવા ડોક્ટરોને લોકો જ્યાં ત્યાં કોઈ પણ પ્રસંગોમાં કોઈ પણ કાર્યક્રમમાં જાય તો માન સન્માન આપે છે, તેવા ડોક્ટરો આજે પોતાની ફરજ ચૂકી અને પોતાના ફાર્મ હાઉસમાં યા અલગ જગ્યાએ ગુમ થઈ ગયા છે, તે કેવો અતિશયોક્તિ આપ જુઓ છો. તમામ ભાવનગરના કાળુબા રોડના ડોક્ટરો, કેટલાક ડોક્ટરો બેઠા છે, પરંતુ તમામ ડોક્ટરોને ત્યાં લેવલ માર્યું છે, ઇમરજન્સી હોય તો તગડી ફી લઈને હાજર થશે, બાકી કોઈ ડોક્ટરો અહીંયા આવશે નહીં. અને આજે કહેવાય કે જે દેવતાઓનું સ્વરૂપ આપવામાં આવ્યું છે એ રીતે દેવતાઓના મંદિર, ભગવાનના મંદિર પણ બંધ છે અને આજે આ ડોક્ટરો પણ ગુમ છે. ખરેખર પોતાની સામાજિક ફરજ ચૂકી અને આ તમામ ડોક્ટરો, ખરેખર કલેક્ટરશ્રીની સૂચના છે, ગઈકાલે મિટિંગ પણ થઈ હતી કે તમામ ડોક્ટરો પોતાની નાની મોટી ઓપીડી ચાલુ કરે, પરંતુ હજુ સુધી ભાવનગરમાં આની અમલવારી થઈ નથી. ખરેખર તો આ તમામ ડોક્ટરોને ગવર્મેન્ટે, સરકારે કાયદો કરવો જોઈએ કે 3 મહિના સરકારીમાં સેવા આપે, આવું ફરજિયાત કરે તો જ લાયસન્સ ચાલુ રહેશે, આવું કરે તો આ ડોક્ટરો કદાચ એની શાન ઠેકાણે આવે. કેમેરામેન નાનો ચુડાસમા સાથે પ્રદીપ શુક્લ, વિટકોસ ન્યૂઝ, ભાવનગર.